નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેડ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક નવા જ વિષયની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે તમને ખ્યાલ આવી ગયો છે થમને જોઈને કે આજે આપણો કયો વિષય છે તો કે ઇતિહાસ તો આ ઇતિહાસ છે એ ખૂબ જ રસપ્રદ છે તો ઇતિહાસના પ્રથમ પ્રકરણની આજે આપણે વાત કરવાની છે એટલે કે પ્રથમ પાઠની આપણે ચર્ચા કરવાની છે જેનું નામ છે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો એટલે કે જે આપણો ઇતિહાસ છે એ કયા કયા આધારે જે આપણો પ્રાચીન ઇતિહાસ છે એ કયા કયા સાધનો આધારે આપણે જાણી શકીએ છીએ કે ભાઈ ઇતિહાસમાં કોણ કોણ રાજા બની ગયા એમના સમયમાં કઈ કઈ વસ્તુઓ પ્રચલિત હતી કઈ કેવી કેવી પ્રથાઓ હતી આ સિવાય એમની કરન્સી એટલે કે જે આપણે નાણું કહીએ છીએ ચલણી નાણું જે સોનાનું હતું ચાંદીનું હતું રૂપાનું હતું તો આવી અનેક રસપ્રદ બાબતો છે તો આજે આપણે એ જોવાનું છે આ પાઠમાં મિત્રો પ્રથમ પાઠમાં કે આપણે કયા કયા આધારે આપણે ઇતિહાસ છે જાણી શકીએ છીએ અથવા તો એની વિશે માહિતી મેળવી શકીએ છીએ મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આપણી ચેનલમાં આવી જ રીતના દરેક ધોરણના દરેક વિષયના જેમ કે માત્ર ધોરણ અગિયારની જ આપણે અત્યારે હાલ વાત કરીએ તો ઇતિહાસનો વિષય તો આવશે જ ભૂગોળનો પણ ટૂંક સમયમાં આવી જશે આ વિડીયો જોશો ત્યાં સુધીમાં આવી ગયો હશે ભૂગોળ ઇતિહાસ પછી ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર ગુજરાતી બી એ તો આવા ઘણા બધા વિષયો છે કે જે ઓલરેડી મૂકાયા છે ઘણા બધા મૂકવાના કામ ચાલું છે તો જે તમને સરળતાથી પ્લે લિસ્ટમાં મળી જાય આ સિવાય મિત્રો તમારા ભાઈ બહેન કે સગા સંબંધી હોય એને જાણ કરજો કેમ કે આપણી ચેનલમાં એકથી બારના તમામ ધોરણના તમામ વિષયના વિડીયો ઓલરેડી મુકાયેલા છે જે એમને પણ સારો એવો સ્કોર કરવામાં મદદ મળી રહે તો મિત્રો ચાલો આપણે વાત કરીએ ઇતિહાસ તો ઇતિહાસની ચર્ચા શરૂઆત કરીએ પાઠની એ પહેલા આપણે એક માહિતી મેળવી જરૂરી છે કે ભાઈ શબ્દ છે ઇતિહાસ કયો શબ્દ છે ઇતિહાસ તો પ્રશ્ન થાય ઇતિહાસ એટલે શું તો જો આ શબ્દને આપણે વિગ્રહ કરીએ વિગ્રહ એટલે છૂટો પાડીએ

ઘટના અથવા વાર્તા એટલે કે ભૂતકાળની બનાવ બની ગયો છે એની કોઈ ઘટના છે વાર્તા છે બનાવ છે એની ચર્ચા આપણે ઇતિહાસમાં થાય ઇતિહાસ હંમેશા મિત્રો ભૂતકાળમાં જ હોય ત્યારે વર્તમાનમાં ઇતિહાસ નહીં આવે અથવા તો કે ભાઈ ભવિષ્યમાં ઇતિહાસ ના કહી શકાય ઇતિહાસ અત્યારથી માંડીને આગળ જે પણ ઘટનાઓ બની ચૂકી છે બધી જ વસ્તુ આપણે શેમાં લઈ શકાય તો કે ઇતિહાસમાં લઈ શકાય છે તો આ ઈતિહાસની આ એક ઓવરઓલ માહિતી છે આગળ આપણે ચર્ચા પણ કરશું ભાઈ ઇતિહાસ શબ્દ છે કઈ રીતના ઉતરે એવો ઇતિહાસના પિતા કોને કહેવાય છે તો ખાસ મિત્રો ધ્યાન રાખીએ કે ઇતિહાસના પિતા સાથે લઈ જ લઈએ તો ભાઈ ઇતિહાસના પિતા હેરોડોટ્સને કહેવાય છે કોને કહેવાય છે હેરોડોટ્સ તો પ્રશ્ન થાય કે સાહેબ આપણું કામ કેમ હેરોડોટ્સ જ આવ્યો ભાઈ આપણા ભાઈ છગનભાઈ એવા નહીં કાનજીભાઈ એવા નહીં મનજીભાઈ એવા નહીં એ કોઈ આપણા ભારતીય કેમ ન આવ્યા આ નામ જોતા એમ લાગે છે કે હેરોડોટ્સ એ આપણો છે નહીં તો હકીકત છે ભાઈ આ મૂળ ભારતનો છે જ નહીં તો પાછો પ્રશ્ન થાય કે ભાઈ આ ભાઈને જ કેમ કીધું ઇતિહાસની પિતા તો કે ભાઈએ બુક લખેલી છે ભાઈ કઈ બુક લખી છે તો કે હિસ્ટોરિકા કઈ બુક લખી છે હિસ્ટોરિકા પણ ઘણા મિત્રોને પ્રશ્ન થાય કે સાહેબ આપણે અત્યારે ઇતિહાસની માહિતી લઈએ તો ઇતિહાસની તો સરકાર દ્વારા બુક લખાયેલી છે આ સિવાય બીજી પણ તમે અલગ અલગ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જાઓ તો એમાં પણ ઘણી બધી બુકો ઇતિહાસ રિલેટેડ હોય તો પ્રશ્ન થાય કે ભાઈ તો આ ભાઈની જ બુકને કેમ ધ્યાનમાં લેવામાં આવી તો મિત્રો સમજો કે ભાઈ ઇતિહાસની બુક આ ભાઈએ અત્યારે નથી લખી ભાઈ આ લખી છે ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં ક્યારે લખી છે તો કે ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં અત્યારથી એવું કેવું હોય તો આપણે કહી શકાય કે સત્યાવીસો વર્ષની આસપાસ પચીસો છી પચીસો વર્ષની આસપાસ પચીસો છવ્વીસો વર્ષની આસપાસ આ ભાઈએ છે એ પ્રથમ બુક લખેલી હતી પચીસો વર્ષ પહેલાં આ બુક લખેલી હોવાથી આ ભાઈને શું કહેવાય છે તો કે ઇતિહાસના પિતા કહેવાય છે તો પાછો પ્રશ્ન થાય કે ભાઈ સાહેબ ભારતના આ તો તમે કીધા કે વિશ્વના ઇતિહાસના પિતા છે હેરોડોટ્સ ક્યાના ઇતિહાસના પિતા છે તો કે હેરોડોટ્સ વિશ્વના ઇતિહાસના જો મેગેસ્થનીસ છે એ મેગેસ્થનીસ ને ભારતના ઇતિહાસના પિતા કહેવાય કેમ તો કે એમણે પણ બુક લખેલી છે કઈ બુક છે ઇન્ડિકા કઈ બુક લખાયેલી છે તો કે ઇન્ડિકા એમના દ્વારા બુક લખાયેલી છે એટલા માટે આ ભાઈને ભારતના ઇતિહાસના પિતા કહેવામાં આવે છે હવે આ કોના દરબારમાં હતા તો આપણે આગળ જોઈશું ધોરણ અગિયારના પાઠો છે એમાં કયો વંશ આવશે તો કે પહેલાં તો મૌર્ય વંશ આવશે કયો આવશે મૌર્ય વંશ અને આ મૌર્ય વંશમાં એક રાજા થઈ ગયો મહત્ત્વનો અશોક તો છે જ મિત્રો તમે સાંભળ્યું પણ છે પણ એના દાદા એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય આ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં કોણ હતો તો કે ભાઈ મેગેસ્થની હતો અને એણે આ બુક લખેલી છે એટલા માટે એમને શું કહેવાય છે ઇતિહાસના ભારતના ઇતિહાસના પિતા તો આ એક થોડુંક ઇતિહાસ બાબતે બેઝિક માહિતી હતી હવે આપણે પાઠમાં ચર્ચા કરીએ કે ભાઈ આ ચર્ચા કરવાની છે કે ભાઈ ઇતિહાસ જે આપણે છે એ જાણવો છે પ્રાચીન ઇતિહાસ એના માટે કયા કયા સાધનો ઉપયોગ થાય તો આપણે થોડીક ફેક ડેટાની માહિતી આપેલી છે કે જે પરીક્ષામાં મોસ્ટ એમપી છે એક એક ગુણમાં એક એક ગુણના પ્રશ્નોમાં અવારનવાર આ પાઠમાંથી સવાલો હોય છે અને આ પાઠ તમે ઓલરેડી ભણી ચૂક્યા છો પ્રશ્ન થાય સાહેબ આ ભણી ગયા છે તો અમારે ફરીથી કેમ ભણવાનું આવે છે તો તમે આ વસ્તુ ભણી ગયા છે ધોરણ છ માં ક્યાં ભણી ગયા છો ધોરણ છમાં ઇતિહાસ જાણવાના સ્ત્રોતો યાદ આવે છે એવું કાંઈ તો આવું ના પણ યાદ આવે તો તમારા નાના ભાઈ બહેન હોય તો ત્યાંથી એની પુસ્તક જોજો અથવા તો એવું કશું કરવાનું નહીં કેમ તો કે વેડ ડિજિટલ એજ્યુકેશન ટીમ છે ને ભાઈ તમારી સાથે તો એમાં જવાનું ચેપ્ટર નંબર ધોરણ છનું પ્લેલિસ્ટમાં જવાનું ચેપ્ટર નંબર એકના વિડીયો જોઈ લેવાના એટલે તમને ત્યાં આખો પાઠ સમજાઈ જશે અને એ પાઠ સમજાઈ ગયો એટલે આમાંથી આપણો ઘણું ખરું આવી ગયું કવર થઈ ગયું ઓકે તો ચાલો મિત્રો જોઈએ અને મિત્રો આજે આપણું અગિયાર બાર જે ઇતિહાસનો પોર્શન છે એટલે કે આ જે ભાગ છે એનો એક એક ઓલરેડી તમે માહિતી મેળવી ચૂક્યા છો કઈ જગ્યાએ તો કે ધોરણ છથી બાર સુધી છ થી દસ સુધી તમારે એક વિષય આવતો કયો તો કે સમાજ શાસ્ત્ર અથવા તો સામાજિક વિજ્ઞાન જેને તમે શું કહેતા હતા સામાજિક વિજ્ઞાન શોર્ટમાં એસએસ સોશિયલ સાયન્સ યાદ આવે છે તો આમાં તમારો ઇતિહાસ આવી જ ગયો છે મિત્રો પણ ત્યારે ઇતિહાસ માત્ર નહોતો ત્યાં ભૂગોળ પણ હતું બંધારણ પણ હતું તો આવા અલગ અલગ છે એ ટોપિક પણ હતા સાથે જ્યારે હવે આપણે અગિયાર બારમાં મિત્રો માત્ર શું કરવાનું છે તો કે ઇતિહાસની જ માહિતી લેવાની રહેશે બીજી કોઈ બીજા વિષય તમે અલગથી ભણવાના હોય જેમ કે ભૂગોળ ભણો હોય તો હવે તમારે ભૂગોળ કેવી રીતના ભણવા રહેશે અલગ સબ્જેક્ટ તરીકે તો આ રીતના આપણે અગિયાર ઇતિહાસ છે કઈ રીતના ભણીશું તો કે અલગ વિષય તરીકે ભણીશું તો ચાલો વાત કરીએ આપણે શરૂઆત કરીએ પાઠની શુભ શરૂઆત શ્રી ગણેશ નમ કરીએ તો કે ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે જેને પોતાનો આગો અને વિસ્તૃત ઇતિહાસ છે જે ભારત છે એ એક અલગ ખંડ જેવું એ કહી શકાય એવો એક રાષ્ટ્ર છે દેશ છે ભારતને પોતાનું એક અલગ ક્ષય શું છે અલગ અથવા આગો એક વિશેષ પ્રકારનો છે એ વિસ્તાર વિસ્તૃત એટલે કે લંબાયેલો છે ઇતિહાસ જોવા મળે છે ભારતની ભૌગોલિક પરિસ્થિતિએ તેનો ઇતિહાસ ઘડવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે એટલે કે જે ભા ભૌગોલિક બાબતો છે એણે ક્યાંક ને ક્યાંક ભારતના ઇતિહાસને બનાવવામાં ક્યાંક ને ક્યાંક સહાય કરી હોય મદદ કરી હોય એવું જોવા મળે છે ઉત્તરમાં હિમાલયની પર્વતમાળાઓ પશ્ચિમે અરબી સમુદ્ર દક્ષિણ ભારતમાં દક્ષિણમાં હિન્દ મહાસાગર અને પૂર્વમાં બંગાળના ઉપસાગરથી ઘેરાયેલું આ રાષ્ટ્રીય વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે એટલે કે ભારતની આપણે વાત કરીએ તો ભારતનો આ રીતના આપણો ભાગ છે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ જેમ કે અહીંયા જમ્મુ કાશ્મીર પછી તો કે તમિલનાડુ ને કેરળ ને બધા જે છે એ કન્યાકુમારી વાળો જે છેલ્લો પે પોઈન્ટ છે હાઈવેવાળો જે આપણે કહીએ તમિલનાડુ કન્યાકુમારીને બધું ઓકે અહીંયા આપણું ગુજરાત જય જય ગરવી ગુજરાત અને આ સિવાય તો કે આસામ તો આ રીતના તો કે અહીંયા આપણું ભારત આવી રીતના છે હવે ભારતમાં ઉત્તરમાં છે એ હિમાલય આવેલો છે હિમાલય છે દક્ષિણ ભાગમાં જોવા જઈએ તો હિન્દ મહાસાગર છે અને મિત્રો ખાસ મહત્ત્વનો પ્રશ્ન કહી શકાય કે એકમાત્ર સાગરનું નામ એક દેશ ઉપરથી પડ્યું હોય એવો એકમાત્ર સાગર અથવા તો એકમાત્ર દેશ એ ગર્વ લઈ શકાય એવો બાબત છે કયો તો કે ભારત હિન્દુસ્તાન તો હિન્દુસ્તાન ઉપરથી કયો સાગર પડેલો છે નામ પડેલું છે તો કે હિન્દ મહાસાગર ગુજરાતમાં તો તમને ખ્યાલ જ છે ભાઈ અને આ બાજુ છે એ આપણે પર્વતોમાળાઓ પણ છે એ હજી જોડાયેલી છે તો આ સિવાય અહીંયા આપને જોવા મળે છે ભાઈ બંગાળની ખાડી તમને ઘણી વાર સાંભળ્યું હોય છે કે બંગાળની ખરાડીમાં છે એ શું છે લોઅર છે એ પ્રેશર છે એ સર્જાણું છે પછી તો કે અરબ સાગર તો આવા અલગ અલગ ક્ષેત્રથી ભૌગોલિક દ્રષ્ટિએ ભારત છે એ શું છે ઘેરાયેલું છે આ બધી જોથી કુદરતી રીતે છે એ કંઈક ને કંઈક આવી ભૌગોલિક બાબતો છે એ એને અસર કરે છે મહાસાગર અને પર્વતમાળાએ ભારતને સુરક્ષિત રાખ્યું છે આ જે મહાસાગરો છે નીચે જે આપણે દક્ષિણ ભારતમાં છે એને મહાસાગર જોડાયેલા છે અને જે ઉત્તર ભારતમાં આપણી પર્વતમાળાઓ છે આ બંનેએ આપણો જે ભારત દેશ છે એને રક્ષિત રાખ્યો છે સુરક્ષિત રાખ્યો છે એટલે કે રક્ષણ આપ્યું છે તેમ છતાં પ્રાચીન કાળથી તે વિશ્વ ઇતિહાસની જુદું રહ્યું નથી એટલે કે આમ છતાં પણ એમ જોવા જઈએ તો કે જે પ્રાચીન કાળથી જોવા જઈએ તો પણ તે વિશ્વના ઇતિહાસથી એ જુદો રહી શકો નથી એટલે વિશ્વની સાથે ક્યાંક ને ક્યાંક વિશ્વના ઇતિહાસ સાથે ભારત ક્યાંક ને ક્યાંક શું છે તો કે જોડાયેલો જોવા મળે છે આ દુર્ગમ સીમાઓ ઓળંગીને અનેક વિદેશી પ્રજાઓ અહીં આવી છે તે જ રીતે અહીંની પ્રજાઓ વિદેશમાં પણ ગઈ છે એટલે કે જે આ દુર્ગમ સીમાઓ કે જે અલગ જ પ્રકારની જે સીમાઓ છે જેમ કે ઉપર ઉત્તર ભારતમાં આપણે શું કીધું તો કે હિમાલય પર્વતમાળાઓ છે દક્ષિણ ભારતમાં મહાસાગરો છે આ છતાંય આવી પર્વ આવી જે અલગ અલગ જે સીમાઓ છે એને ઓળંગીને એને પાર કરીને કંઈથી ઘણા લોકો બહાર ગયા છે વેપાર કરવા માટે અથવા તો બહારની પ્રજા છે એ ભારતમાં વેપાર કરવા અથવા તો ક્યાંકને ક્યાંક શાસન કરવા માટે આવેલી છે એ પણ આપણે ક્યાંક ને ક્યાંક ભારત સાથે જોવા મળે છે નેક્સ્ટ પ્રશ્ન છે નેક્સ્ટ છે મહત્ત્વનો મુદ્દો તો આ એક ખાસ પરીક્ષામાં આપણે આમાંથી એક એક ગુણના પૂછાઈ શકે એવા છે તો ચાલો ચર્ચા કરીએ કે ભાઈ ભારતમાં ઉત્તર દક્ષિણ બત્રીસો ચૌદ કિમી જેટલી લંબાઈ ધરાવે છે ખાસ યાદ રાખવાનું છે આપને પરીક્ષામાં મોસ્ટ એમ્પી કે ભાઈ ભારતનો જે આ ઉત્તર દક્ષિણનો ભાગ છે આ ઉત્તર છે અને આ દક્ષિણ છે આ ઉત્તર દક્ષિણનો ભાગ છે એ કેટલો વિસ્તાર ધરાવે છે તો કે બત્રીસો ચૌદ કિમી એટલે કે બત્રીસો ચૌદ કિલોમીટર જેટલું અંતર ઉત્તર ભારત એટલે કે ઉત્તર દક્ષિણ ભાગ ધરાવે છે જ્યારે પૂર્વ પશ્ચિમ છે ઓગણત્રીસો તેંત્રીસ કિલોમીટર ધરાવે છે આ પૂર્વ છે આ પશ્ચિમ છે તો કે આ કેટલું અંતર ધરાવે છે તો કે ઓગણત્રીસો તેત્રીસ કિમી અંતર ધરાવે છે અને આ કેટલું ધરાવે છે તો કે બત્રીસસો ચૌદ કિમી આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે ઉત્તર દક્ષિણનું છે એ અંતર નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે તો બત્રીસો ચૌદ કિમી ઓગણત્રીસો તેત્રીસ કિમી કયું છે તો કે પૂર્વ પશ્ચિમનું અંતર છે એ રહેલું છે નેક્સ્ટ જમીન સીમા લગભગ છન્નુંસો કિમી અને સમુદ્રમાં લગભગ આઠ હજાર કિમી જેટલી ધરાવે છે એટલે કે જે આપણી જમીન સરહદ છે ભારતની જે ભારતની બહાર જે જમીન સરહદની વાત કરીએ તો એ ભારતની જે જમીન સરહદ છે એ કેટલી છે તો કે છન્નુંસો કિમી છે અને સમુદ્રની જે લગભગ એમ કહી શકાય સમુદ્ર સિવાય જે સમુદ્ર દરિયો છે દરિયાઈ ભાગ છે એ કેટલી જોવા મળ્યા છે તો કે ભાઈ આપણે આ દરિયાઈ ભાગ છે એ કેટલો જોવા મળે તો કે આઠ હજારની સમથિંગ જોવા મળે છે ચાલો મિત્રો એકાદી આપણે ઈમેજ જ લઈએ જો આપણી પાસે અવેલેબલ હોય તો આપણે ઈમેજ લઈએ ને ઈમેજ દ્વારા સંપૂર્ણ માહિતી આપણે મેળવીએ ઓકે તો આપને સરળતાથી વધારે માહિતી મળે તો જોઈએ ભારતના એ નકશા આવી ગયા છે વિવિધ પ્રકારના નકશાઓ છે જેમાં ઓકે ઓકે હવે જો અહીંયા મિત્રો આપણે સરળતાથી છે એ સમજી શકીશું ચાલો હવે જે કે છે કે જે અહીંથી એટલે કે આ ભાગથી આ ભાગ છે એ કેટલો કિમી છે તો કે બત્રીસો ચૌદ કિમી છે આ સિવાય અહીંથી એટલે કે ગુજરાતથી જે આપણે ભાગ ગણીએ જ્યાંથી જે આ અરુણાચલ પ્રદેશનો જે છેલ્લો ભાગ છે ત્યાં સુધીનો જે છે એ કેટલો છે તો કે ઓગણત્રીસો તેત્રીસ કિમી આ સિવાય તો સુધીનો છે એ કયો છે તો કે બત્રીસો ચૌદ કિમી હવે જે આ ભાગ છે જમ્મુ કાશ્મીર થઈને આપણે અહીંયા સુધી લઈ શકાય આ સોરી નેપાલ છે એટલે આપણે અહીંથી આમ લઈશું એટલે અહીંયા સુધીનો જે ભાગ છે ઈ અંદાજીત કેટલો છે તો કે કિમી છે કેટલો છે છન્નુ કિમી જ્યારે એટલે કે જે નીચેનો ભાગ છે જે આ નીચેનો ભાગ છે ઈ અંદાજીત અત્યારે કેટલો છે તો કે આઠ હજાર કેમી જેવો છે રેડી તો આ આપણે કંઈક માહિતી જોવા મળે છે આગળ વાત કરીએ આપણે ભારતનો વિસ્તાર બત્રીસ પોઈન્ટ આઠ લાખ ચોરસ કિમી જેટલો છે એટલે કે ભારતનું જે આ ક્ષેત્રફળ છે અહીંથી અહીંયા સુધીનો જે વિસ્તાર આખો છે આખે આખો વિસ્તાર એ કેટલો છે તો કે બત્રીસ પોઈન્ટ આઠ લાખ ચોરસ કિમી છે આગળ ઘણી વખત મિત્રો બત્રીસ લાખ એંસી હજાર આપવું હોય છે તો પણ એ જ થાય છે એટલે ધ્યાન રાખવાનું વરસાદ આબોહવા અને સંસ્કૃતિની દૃષ્ટિએ વિભિન્ન પ્રદેશો એટલો બધો તફાવત જોવા મળે છે કે ભારત એક વિશાળ રાષ્ટ્ર નહીં પરંતુ અનેક દેશનો બનેલો એક ઉપખંડ જોવા લાગે એટલે કે ભારતમાં વરસાદ આબોહવા સંસ્કૃતિ આ બધાની દ્રષ્ટિએ ક્યાંક ને ક્યાંક ભિન્નતા જોવા પડે છે જુદાપણું જોવા મળે અને એટલું બધું અલગપણું જોવા મળે છે તો એમ લાગે કે ભાઈ ભારત એકમાત્ર દેશ નથી ભાઈ અલગ અલગ દેશોનો એક સમૂહ છે અને એને લીધે એક ઉપખંડનું નિર્માણ થયું હોય એવું જોવા લાગે છે આ પ્રાદેશિક ભિન્નતાને સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ વિવિધ વિવિધતા સભર બની રહી છે તેમ છતાં મોટે ભાગે તે એક વિશાળ સર્વસામાન્ય સંસ્કૃતિનો ભાગ છે એટલે કે આ જે પ્રાદેશિક એટલે કે વિસ્તારની દ્રષ્ટિએ જે ભિન્નતા પણ જોવા મળે છે એને લીધે પણ એટલે કે જે જુદી જુદી સંસ્કૃતિ છે એને લીધે પણ ઘણી ઘણી વિવિધતા જોવા મળે છે અથવા તો વિવિધતા સભર વિવિધતા સાથે જોવા મળે છે છતાં પણ એમ કહી શકાય કે મોટા ભાગે છે એક વિશાળ સર્વ સામાન્ય એટલે કે બધાને માન્ય હોય એવી સંસ્કૃતિ ભારતમાં ચાલે છે ભારત એને ભોગવે છે અનેક પ્રજાતિ અને સંસ્કૃતિનો સમન્વયમાંથી મહાન ભારતીય સંસ્કૃતિનો જન્મ થયો છે એટલે કે અનાયક એક પ્રજાઓ જે સંસ્કૃતિ સભ્યતાઓ છે આ બધાનો સમન્વય ભેગા થયું અને આને લીધે એક મહાન ભારતીય સંસ્કૃતિનું શું થયું છે નિર્માણ થયું છે જન્મ થયો છે મોટાભાગના લોકો હમણાં સુધી એમ માનતા કે ઇતિહાસમાં માત્ર વંશાવલીઓ યુદ્ધો અને રાજા મહારાજાના વિવરણો જ આપેલા હોય છે પરંતુ હકીકતમાં તેમ નથી એટલે કે ઘણા ખરા લોકો એવું જ માનતા હતા તો કે ઇતિહાસ એટલે શું તો કે ખાલી ઇતિહાસમાં શું હોય તો કે વંશ પરંપરાગત શાસન હોય યુદ્ધો હોય અલગ અલગ શાસકોએ યુદ્ધો કર્યા હોય અને બીજું તો કે રાજા મહારાજાને વાતચીતો હોય વિવરણ હોય પણ એવું નથી મિત્રો હકીકતમાં ઇતિહાસને વાત કરીએ તો કે ઇતિહાસ તેને મળેલ વિવિધ અનેકવિધ સાધન સામગ્રી વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરી એક લાંબા સમયગાળા સુધી રાજકીય સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓનું શું કરવું છે તો કે મૂલ્યાંકન કરે છે એ ઇતિહાસ એટલે શું છે તો કે જે અનેક વૈજ્ઞાનિકો જે છે સાધન સામગ્રી છે એના આધારે વૈજ્ઞાનિકોએ એનો ઉપયોગ કરીને એવી સાબિત આપે તે સોરી એવી માહિતી આપી છે કે ઇતિહાસ એટલે કે એક લાંબા સમયગાળા સુધીની જે છે એ રાજકીય પરિસ્થિતિ સામાજિક દ્રષ્ટિએ પરિસ્થિતિ સામાજિક દ્રષ્ટિ કેવી છે સમાજ કેવો છે રાજકીય બાબતો કેવી છે આર્થિક ઇકોનોમિક્સ જે તમારે ભણવામાં આવે છે અર્થશાસ્ત્ર એટલે કે આર્થિક દ્રષ્ટિ કેવી છે સાંસ્કૃતિક દ્રષ્ટિ કેવી છે એનું બધાનું મૂલ્યાંકન કરે છે એટલું જ નહીં તે ઘટનાઓ કેવી રીતે બનવા પામી તેવો પ્રશ્ન ઉઠાવી તેનો સમાજ પર પડેલ પ્રભાવ પણ સ્પષ્ટ કરે છે એટલે કે શું કે છે સોરી મિત્રો શું કે છે તો કે ભાઈ આ જે ઘટના આ એટલું બધું છે સંસ્કૃતિ રાજકીય સામાજિક આર્થિક બાબતો થઈ બની તો એ લાંબા ગાળા સુધી છે એ ટકી રહે એ શા માટે ભાઈ આ ઘટના બની અને આને બનવા પાછળના કારણો શું હતા એ બધા પ્રશ્નો પણ અહીંયા રજૂ ઇતિહાસ ક્યાંક ને ક્યાંક કરે છે અને આને લીધે શું શું એની ઉપર સમાજ ઉપર અસર પડી એની પણ આપણે માહિતી આપે છે ઇતિહાસ ઘણીવાર નવીન સામગ્રી પ્રાપ્ત થતાં ઇતિહાસમાં નવી નવી વ્યાખ્યાઓ કરે છે તે હકીકત અને કલ્પના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે ઇતિહાસકાર ઐતિહાસિક આધારોને તપ આધારો તપાસીને તેની સત્યતાનું આલેખન કરે છે એટલે કે જે ઇતિહાસ છે એની વાત કરીએ તો કે ભાઈ ઇતિહાસમાં જે આ અલગ અલગ ઘટનાઓ બની એની ઉપર સમાજ ઉપર કેવી કેવી અસરો થઈ કેવો પ્રભાવ પડ્યો એની સ્પષ્ટતા કરે ચોખટ કરે છે આ સિવાય ઘણી વખત ઘણી નવી સામગ્રીઓ પણ મળી આવે તો એ નવી સામગ્રીઓ પ્રાપ્ત કઈ રીતના થઈ અને ઇતિહાસમાં નવી નવી વ્યાખ્યાઓ એને રિલેટેડ આપે કોઈ વસ્તુ મળી એવી તો શા માટે મળી એવી કયા સમયની છે એ તમામ માહિતી આપને આપે ઇતિહાસ મળે આ સિવાય તો કે જે હકીકત જે સત્ય છે હકીકત છે અને કલ્પના કે ભાઈ આવું થયું હશે એ બંને વચ્ચેની સ્પષ્ટતા ચોખવટ કરે કે ભાઈ નહીં ઇતિહાસમાં આવું જ થયું છે આવી કોઈ પૂર્વ ધારણાઓ કે આવું કશું અગાઉ થયું હોય એવી કોઈ માહિતી છે નહીં ચોખવટ કરે છે ચોક્કસતા કરે છે સ્પષ્ટતા કરે છે ઓકે ઇતિહાસને ઇતિહાસકારો ઐતિહાસિક આધારો છે તપાસીને તેની સત્યતા એટલે કે ચોક્કસ શું છે એની આપને માહિતી આપે છે નેક્સ્ટ આપણો મુદ્દો છે ભારતીય ઇતિહાસમાં લેખનની પરંપરા એટલે કે જે આપણો ભારતીય ઇતિહાસ છે એમાં લખવાની શરૂઆત કઈ રીતના થઈ કયા કયા સમયની આપને માહિતી મળે છે જેની તમામ ચર્ચા મિત્રો આપણે આવતા વિડિયોમાં કરીશું તો આ વિડિયોમાં આપણે અહીંયા સુધી રાખીશું ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ